प्रकरण चार, स्त्री चरित्र। नाना भाई नी पत्नी तारा बिचारी अहंकार विषयोन्माद ने ईर्ष्यानी पीड़ामां विपरीत मतिवाळी बनी गई छे। परण्याने वर्ष बे वर्ष थया हशे एमां तो एनी भ्रांत दृष्टिमां बहु बधुं ऊंधुं देखाय छे। ए हवे एने असह्य लागवाथी पोताना पति विनयचंद्रने ए भंभेरणी करे छे। एक दिवस ए कहे छे, આ તમારા ઘરમાં આવું કેમ ચાલે છે? કેમ, શું ચાલે છે? સારું તો તમે જાણો, પરંતુ અહીં તો તમારા ભાઈ ભોજાઈની એકધારી સત્તા ચાલે છે। અરે, સત્તા શી અજમાવી? સત્તા એ કે તમને ને મને એક સરખા હુકમ કર્યા કરે। એટલે શું? ત્યારે વડીલની સામે આપણે પણ હુકમ છોડતા હોઈએ તો ઠીક। તારા બોલતા બંધ થઈ ગઈ એટલે સ્ત્રી શસ્ત્ર રુદન જેવું મો પર લાવીને કહે છે, બસ અમારે કઈ બોલવાનું જ નહીં। ખોટું શું કામ લગાડે છે? ભાઈ ભાભીએ તો મને ઉછેર્યો જ, એમનો તો અનહદ ઉપકાર છે, એટલે જરૂર પડીએ એ આજ્ઞા કરે, પણ આપણે હુકમ ન કરાય। તારા જુએ છે કે પતિના મન પર ભાઈ ભાભીની મોટી અસર છે, તેથી એ વખતે એણે વાત બદલી નાખી। પરંતુ પતિના પગ પકડી પગમાં માથું ઢાળીને કહે છે, મારે તો તમે જ એક આધાર છો, તમે જ મારા પ્રાણ, મારું શરણ, બીજું કાંઈ મને આવડતું નથી અને બીજું કાંઈ મને જોઈતું નથી। બસ આ રડમુખતા, ઉશાળાગીરી અને શરણ સ્વીકારના શબ્દે વિનયચંદ્રના દિલ પર એક છૂપી અસર નાખી દીધી। વળી બીજા કોઈ દિવસે તારાએ ફરીથી વાત ઉપાડીને કહે છે, ભાઈ હમણાં તમને કાંઈ પૂછતા ગાજતા નથી લાગતા। હમણાં એમને કામ બહુ રહે છે। કામ તો કેદી નથી હોતું, મને લાગે છે કે કેમ અટક્યા કહું, પણ તમને ખોટું લાગે તો? સાચી વાત હોય તો એમાં ખોટું શું લગાડવું? વાત એ છે કે ભાભી મારી સાથે ઓછું બોલે છે, એટલે લાગે છે કે બંનેનું હમણાં આપણા પર મમત્વ ઘટ્યું છે। અરે, આવો વિચાર કેમ આવે છે? એમનું મમત્વ ઘણું છે, માટે તો વાતોના ટાયલા ન બતાવતા ખરી કાળજી રાત દિવસ કરે છે, એટલે કઈ ભ્રમણામાં તણાવા જેવું નથી। કાળજી હોય તો તમારું શરીર જુઓ ને, કેમ નરમ રહે છે? તો કાળજી તો તું એ બહુ રાખે છે ને, છતાંય આ જ શરીર છે ને, કાળજીનો સવાલ નથી, શરીર છે તે સાજું રહે ને નરમ રહે। પણ એ તો ભાઈ ભાભીને ન લાગે, મારું તો હૈયું રડે, એમ કહીને તારાએ આંખ આંસુ ભીની કરી। બસ એ દયામણી મુદ્રાએ વિનયચંદ્ર ઉપર વળી કાંક અસર ઊભી કરી। પછી તો રોજ કાંક ને કાંક ફરિયાદ તારાએ કરવા માંડી। આજ ભાભી પડોશી સાથે વાતે ચડ્યા તો બધો કામનો ઢસરડો મારે જ કરવો પડ્યો, આજ ઘડો ફૂટ્યો તે ભાભી ગુસ્સે થઈ ગયા, સાડી બગડી તે એવો છણકો કર્યો કે મારી જિંદગીમાં મારા બાપને ત્યાં સાંભળ્યો નથી, ચાલ્યો પુરાણ। છતાં વિનયચંદ્ર સમાધાન કરતો, કામના તો આજ સુધી ભાભીએ ઢગલા કર્યા છે, નુકસાન થાય તો સહેજ કહે, તો જ આપણે નાનડિયા સાવધાન રહીએ, છણકા પણ ખૂબ હેતના હોય છે, નહીતર પછી એટલા બધા હેત ભર્યા વર્તાવ શાના હોય, ક્ષણિક છણકો જોવા કરતા આગળ પાછળનો વ્યવહાર અને દિલ જોવું જોઈએ। પણ આ સાંભળવું છે કોને? વાત એ છે કે બે ઉત્તર દક્ષિણ છે। વિનયચંદ્ર ભાઈ ભાભી પર પૂરી મમતા, સદભાવ, બહુમાનવાળો છે, ને તારા ઈર્ષ્યા, દુર્ભાવ, દ્વેષવાળી બની છે, એટલે પતિના સાચા ખુલાસા તો એને જચતા નથી, પરંતુ ઓશિયાળા આંસુ, રોજ હલકી હલકી બનાવટી વાતો વગેરે કરી કરીને પતિને ભરમાવી રહી છે। શબ્દોની અસર કાતિલ ખંજર જેવી હોય છે, રોજ ને રોજ એક સરખા ભાવના શબ્દો ફેરવીને કાન પર આવતા જાય એટલે એની ઘેરી અસર પડી જાય છે, એમાં વળી પત્ની અને આંસુ ટપકાવે ને ઓશિયાળા કરે પછી અસર ન કરે? એક દી તારા કહે છે, આ હવે તો તમે મોટા થયા, કાલે દીકરાના બાપ થશો, અને આ ભાભીજી તમને વિનુ વિનુ કેમ કહે છે? દિયરિયો તો નાનો હોય ને તો એ માનથી બોલાવાય। એમણે મને નાનેથી મોટો કર્યો છે, માની જેમ ઉછેર્યો છે, તે પહેલેથી વિનુ જ કહેતા આવ્યા છે, તે કહે છે। તમે તો ભોળા જ રહ્યા, બાળપણની વાત જુદી છે, મોટા થાય તો વિવેક દાખવવો જોઈએ। પણ આપણાથી કઈ કહેવાય કે મને માનથી બોલાવો? કહેવાય નહીં, પણ સમજાય તો ખરું ને કે આની પાછળ શું તત્વ કામ કરી રહ્યું છે? શું તત્વ વળી? બહુ હેત છે, રાખો રાખો, હેત કરી મૂક્યા છે, ગેલા થાઓમાં
આમને બાઈઓને ખબર પડે ને એટલી તમને આદમીને ખબર નથી પડતી. આ તો તમારા પર બરાબર વર્ચસ્વ જમાવી રાખવાનો કિમિયો છે, પરંતુ તમે ધોકામાં પડશો. લાવો, તમારા હાથમાં શું છે? દુકાન, તિજોરી, ઘરેણા, કશું નહીં. મને તો હવે આ ઘરમાં સલામતી નથી લાગતી. આ તમે તો મને અને પાછળવાળાને જિંદગીના ગુલામ યા રખડતા કરશો. એમ કહીને પાછી રોવા બેઠી. એની ધીમી ધીમી થતી આવતી અસરે હવે વિનયચંદ્ર ડગમગે છે.